વલસાડમાં ખેડૂતોની જમીન સંપાદન અંગે ખ્યાતનામ વકીલે આપી ચોંકાવનારી માહિતી. વલસાડમાં ખેડૂતોની જમીન સંપાદન અંગે વલસાડ જિલ્લામાંથી રાષ્ટ્રીય પ્રોજેક્ટો હેઠળ જમીન સંપાદન ચાલી રહ્યું છે, જેમાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, પાવરગ્રીડ હેઠળ હાઈટેન્શન વગેરેના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે તારીખ 23-8-2023 રોજ બુધવારે સવારે 11 કલાકે શ્રી વલસાડ વિભાગ ખેડૂત સમાજ કુંદલાવ ખાતે એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલ શ્રી આનંદભાઈ યાજ્ઞિક સાથે જમીન સંપાદન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોના હક અધિકાર તેમજ જમીન સંપાદન અંગેના કાયદાઓ માટે ચોંકાવનારી માહિતીઓ આપી હતી. આ કોન્ફરન્સમાં પ્રમુખ ભગુભાઈ પટેલ, મહામંત્રી રૂપેશભાઈ પટેલ, ખેડૂત જતીનભાઈ દેસાઈ, ખેડૂત સ્નેહલ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બુલેટ ટ્રેન કે જે જમીન સંપાદન ધારા 2013 પ્રમાણેનો પહેલો પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં 2018 જેની નોટિસ થઈ અને એનું વળતર આપ્યું, તેમાં એમને જંત્રી પ્રમાણે આપ્યું અને ખાસ કરીને વલસાડના ખેડૂતો કે જે લોકોએ સંમતિ કરાર અને સંમતિ પત્ર આપીને વિકાસમાં ભાગીદારી નોંધાવી અને વાંધો ના કર્યો સંપાદનનો, તેને ઓછું વળતર આપ્યું. એટલે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર 242 સંમતિ એવોર્ડવાળા ખેડૂતોએ ખેડૂત સમાજ વલસાડ અને ગુજરાત વતી પિટિશન કરીને કહ્યું છે કે સાહેબ, જો નવસારીમાં 900 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર બુલેટ ટ્રેનના ખેડૂતોને મળતું હોય તો અમને કેમ નહીં, અને વલસાડની અંદર એક્સપ્રેસ વેની અંદર 900નો ભાવ તમે આપતા હો તો જંત્રીનો ભાવ બુલેટ ટ્રેનમાં કેમ આ એક? એક્સપ્રેસ વેની અંદર ઇમારતી લાકડા અને સાથે સાથે બિનફળાવ લાકડાનું વળતર હજુ મળ્યું નથી, એનો એવોર્ડ નથી થયો. પુનર્વસવાટ અને પુનર્સ્થાપન જે શેડ્યુલ 2નો ભાગ છે, એ છતાંય એના એક પણ પૈસા કે એની કોઈ એનો ફાયદો આપવામાં આવ્યો નથી, અને હજુ તો એવોર્ડ અને વળતરની પ્રક્રિયા અપૂરતી છે ત્યારે પ્રાંત અધિકારીએ શોકોસ નોટિસ આપીને વળતર પાછું લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, તેનો વાંધો નોંધાવ્યો, એને માટે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે. એ ઉપરાંત એક્સપ્રેસ વેના નિર્માણને માટે હજુ ઇમારતી અને બિનફળાવ ઝાડનો એવોર્ડ નથી થયો, પુનર્વસવાટ અને પુનર્સ્થાપનના ના પૈસા મળ્યા, ના બીજી કોઈ લાભ મળ્યો, અને છતાંય ઝાડ કાપવા આવ્યા તેનો વિરોધ કર્યો છે. જરૂર પડશે તો પ્રાંત અધિકારી અને કલેક્ટરના આદેશની સામે અમે ફરીથી હાઈકોર્ટમાં જઈશું કે પૂરેપૂરા વળતર ચૂકવ્યા વગર તમે અમારા જમીનમાં બેસી શકતા નથી. અને ત્રીજો પ્રાણ પ્રશ્ન એ પાવરગ્રીડનો છે કે મોટી ટ્રાન્સમિશન લાઇનો પસાર થાય છે, એ ટ્રાન્સમિશન લાઇનનો જે રૂટ અને તેનો મેપ છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. જમીન સંપાદન ધારા 2013 પ્રમાણે ટ્રાન્સમિશન લાઇનથી પ્રભાવિત ખેડૂતોને, એ પછી પોલ હોય કે એના વીજના રેસા હોય, એનાથી પ્રભાવિત ખેડૂતોને વળતર મળવું જોઈએ, જે નથી આપી રહ્યા. પાવરગ્રીડ છે તે પ્રાંત અધિકારી પાસેથી ઓર્ડર લઈ આવ્યા અને ગુજરાત હાઈકોર્ટે પ્રસ્થાપિત કર્યું છે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટર સિવાય કોઈને ટેલિગ્રાફ એક્ટ અને ઇલેક્ટ્રિસિટી એક્ટની અંદર પોલીસની મદદથી ખેડૂતની જમીનમાં પ્રવેશી અને પોલ ઊભા કરવા કે વીજ રેસા રાખવાનો અધિકાર આપ્યો નથી, છતાંય આ પ્રાંત અધિકારી ઓર્ડરો કરે છે. આ પ્રાંત અધિકારીને કોઈ સત્તા નથી, સત્તાની ઉપરવટ જઈને આ નક્કી કરે છે. એ ઉપરાંત કલેક્ટરે જે સત્તા આપી છે એ પણ ગેરકાયદેસર છે, એનો અમે વિરોધ કર્યો છે. એમાં 200 કરોડ ચૂકવ્યા, લગભગ 80-90 એવા ખાતેદારો છે કે જેમાં 50-60 વર્ષથી જે ખેતી કરે છે, જે કબજો ધારણ કરે છે, જેની પાસેથી તમે કબજો લીધો તેને તમે ઘરના પૈસા આપ્યા, ઝાડના પૈસા આપ્યા, પણ જમીનના પૈસા તો 7-12ની અંદર જે ખેડૂતોના નામ લખ્યા હોય, જેને 50-70 વર્ષથી પોતાની જમીનની સાથે કોઈ લેવા દેવા નથી, તેની ચૂકવણી કરે છે, તેને અંગે અમે લોકોએ વાંધો પ્રગટ કર્યો છે. અને 80 પ્રભાવિત ખેડૂતો જેની પાસેથી એક્સપ્રેસ વેની અંદર કબજો લેવામાં આવ્યો છે, જેને જમીનનું વળતર આપતા નથી, જે લોકો કહે છે કે અમે લોકો કબજાને કારણે માલિક બન્યા છે, એ લોકો પણ ગુજરાત હાઈકોર્ટની અંદર જઈ રહ્યા છે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડીને પણ આ જે 200 કરોડનું વળતર આપ્યું છે કહેવાતા માલિકોને, એ પાછું લઈ અને જેની પાસે કબજો છે અથવા જેણે કબજો સોંપ્યો છે તેને મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે.